પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે શર્મા આવેદન પત્ર આપ્યું પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે દિશામાં શ્રી શક્તિ પ્રસ્થાન ટ્રસ્ટ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિનાજપુર ચોપરામાં થયેલી હિંસાથી સમગ્ર દેશની મહિલાઓ ખૂબ જ દુઃખી છે અત્યારે ડીસામાં મહિલાઓના બનેલા શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને દિવસે ને દિવસે બગડતી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બને છે કાયદો અને વ્યવસ્થાના શબ્દ ભંડોળ પૂરતી જ સીમિત બની ગઈ હોય તેવું લાગે છે સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિનાજપુર ચોપરાના ઘટનાઓ સંસ્કારી સમાજ માટે કલંકરૂપ છે નિર્દોષ નાગરિકો અને ખાસ કરી મહિલાઓનું શોષણ અને પીડદાયક ઉત્પીડન તદ્દન નિંદનીય છે ત્યારે ભારતીય બંધારણના ઉલ્લંઘનની આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અપમાનથી અમે તમામ મહિલા ખૂબ જ દુઃખી અને ચિંતિત છીએ ત્યારે સમગ્ર ઘટનામાં સીધા હસ્તક્ષેપ કરવો જોઈએ આ ઘટનાની કાયદેસરની તપાસ કરવી જોઈએ તમામ દોષિત પક્ષકારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તમને પીડિત મહિલાઓને શારીરિક અને માનસિક સારવાર અને પુનર્વસન માટે અસરકારક વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે અમે સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને ન્યાય અને કાયદાના શાસનની પુનઃ સ્થાપનની આશા સાથે આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં ભરવા વિનંતી કરીએ છીએ રિપોર્ટ ભરઠકડી